ધાગોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ચાલતી નગરપાલિકા તથા મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાળની હાલમાં રાજ્ય સરકારની ચહલપહેલ વધવા પામી છે. હાલમાં જ મંત્રી નીતિન પટેલ દ્વારા કેટલાક લોકહિતના આદેશો કરવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકાના કર્મચારીઓની માંગ પણ હવે રાજકારણ શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે ગુજરાત રાજ્યને પાટીદાર હોય કે ઓબીસી એકતા મંચ હોય, અને સામાજિક લડાઈનો અંત રાજકારણીઓથી શરૂ કરવાની સાથે જ ત્યારે પાટીદારોની છબી થોડી ઘણી સ્પષ્ટ થઈ રહી છે. સાથે આવા દિવસોમાં ઠાકોર સેનાની રાજકીય છબી પણ સ્પષ્ટ થશે. જ્યારે અહીં વાત આ નગરપાલિકા કર્મચારીઓની, તો ધાગોદરા નગરપાલિકામાં હાલ શાસન ભાજપનું છે, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સક્રિય છે. નગરપાલિકા કર્મચારીઓ જ્યારથી હડતાળ પર બેઠા ત્યારથી જ શહેર કોંગ્રેસ દ્વારા તેઓને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો હતો. વળી ગઈકાલે સવારે હડતાળ પર બેઠેલા કર્મચારીઓની મુલાકાતે અચાનક ધાગોદરા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો આવી પહોંચ્યા હતા. નગરપાલિકા કર્મચારીઓની પગાર વધારા સહિતની માંગ બિલકુલ યોગ્ય હોય તથા સરકાર દ્વારા નાના કર્મચારીઓનું કરાતા શોષણ વિશે લોકોને જણાવ્યું હતું. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નગરપાલિકા કર્મચારીઓને આશ્વાસન આપી ક્ષત્રિય ઠાકોર સેના કર્મચારીઓની દરેક લડાઈમાં સાથે હોવાનું જણાવ્યું હતું. ક્ષત્રિય ઠાકોર સેનાના પપુભાઈ ઠાકર, ચતુરભાઈ ચરમારી, ચકુજી ઠાકર સહિતના ઠાકોર સેનાના આગેવાનો આવતાની હડતાળ પર બેઠેલા કર્મચારીઓની છાવણીમાં જોકે બેસી દરેક માંગ સ્વીકારવામાં સરકાર પાસે માંગ કરાશે તેમ જણાવાયું હતું. જોકે સાંજે 6 વાગ્યા બાદ નગરપાલિકા કર્મચારીઓની હડતાળ સંપૂર્ણ થતી હોવાથી નગરપાલિકાના કર્મચારીઓને પોતાના સહપરિવાર સાથે શહેરમાં રેલી યોજી સરકાર સામે કંઈક અલગ પ્રકારનો વિરોધ નોંધાવ્યો હતો, અને હજુ પણ સરકારે તેઓની માંગ નથી સ્વીકારવા માટે આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. શાહરૂખ સિફાઈનો રિપોર્ટ, ધાગોદરા.